દર્શક મિત્રો નમસ્કાર હું છું લિપિ ત્રિવેદી અને આપ જોઈ રહ્યા છો ગુજરાત સરકારના આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રાયોજિત ફોન ઇન લાઈવ કાર્યક્રમ હેલો ડોક્ટર દર્શક મિત્રો સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર રાકેશ વૈદ્ય આસિસ્ટન્ટ ડિરેક્ટર પરિવાર કલ્યાણ વિભાગ સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્ટેટ કન્સલ્ટન્ટ મેટરનલ હેલ્થ ડોક્ટર માનસી મણકીવાડા સ્ટુડિયોમાં આપ બંનેનું સ્વાગત છે દર્શક મિત્રો માતૃત્વ એ જિંદગીનો એવો તબક્કો છે જે દરમિયાન સ્ત્રી પોતે એક નવો જન્મ લે છે અને એક નવા જીવને પણ જન્મ આપવાની હોય છે આ સમયગાળા દરમિયાન સ્ત્રી ભાવાત્મક રીતે મજબૂત બને તેની સાથે સાથે શારીરિક રીતે પણ સ્વસ્થ રહે તે જરૂરી છે દેશની કોઈપણ સ્ત્રી માતૃત્વ દરમિયાન પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવાનું કે પછી તે તરફનું કોઈપણ એક પગલું લેવાનું ચૂકી ના જાય તે માટે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ યોજના સરકારશ્રી દ્વારા અમલમાં મુકાયેલી છે આજે આપણે આ યોજના વિશે વાત કરીશું આ વિષય ઉપર આપણે આગળ ચર્ચા કરીએ તે પહેલા આપને ખાસ જણાવ્યું કે આજના વિષયને લગતા આપને મૂંઝવતા કોઈ પ્રશ્ન હોય તો આપ અમને ફોન કરીને પૂછી શકો છો ફોન નંબર્સ આપના ટીવી સ્ક્રીન ઉપર દર્શાવેલા છે તો વિલંબ શાનો ડાયલ કરો નંબર્સ અને કહો હેલો ડોક્ટર અને તરત જ મેળવો આપના પ્રશ્નોનો જવાબ દર્શક મિત્રો આપણે ડોક્ટર સાહેબ સાથે આજના વિષય ઉપર વાતચીત આગળ વધારીશું અને આપણા પહેલા પ્રશ્નોનો જવાબ ડોક્ટર પાસેથી મેળવીશું તો ડોક્ટર સાહેબ આપણે જ્યારે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ યોજના વિશે વાત કરી રહ્યા છે તો ખાસ જણાવશો દર્શક મિત્રોને કે આ યોજના શા માટે ચાલુ કરવામાં આવી હતી નમસ્કાર દર્શક મિત્રો આ મિત્રો આપણે શું જાણીએ છીએ કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મન કી વાત કાર્યક્રમમાં તમામ સ્ત્રી રોગ નિષ્ણાત તેમજ અન્ય તબીબ નિષ્ણાતોને આહવાન કર્યો હતો કે દેશમાં તેમજ આપણા રાજ્યમાં પણ સગર્ભા માતાઓને પૂર પ્રસૂતિ સેવાઓ આપવા માટે એમનો જો આહવાન હતો જેથી કરીને દરેક બેનને ગુણવત્તાયુક્ત નિદાન સેવાઓ સારવાર લેબોરેટરી ટેસ્ટ વગેરે મળી શકે જેથી કરીને એમને રાજ્યમાં દેશમાં માતા મરણ બાળમરણ માંદગી નિવારી શકાય ઓછી થઈ શકે તો એ ખૂબ જ સરસ સરસ એક કાર્યક્રમ આપણા માનની પ્રધાનમંત્રી દ્વારા મન કી બાતમાં પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન તરીકે ઓળખાય છે જે સમગ્ર દેશમાં સાથે સાથે આપણા ગુજરાત રાજ્યમાં પણ અમલમાં છે ઓ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન ખૂબ જ સરસ યોજના છે જી ડૉક્ટર સાહેબ મેડમ ડોક્ટર સાહેબે ખૂબ સરસ વાત કરી અને જણાવ્યું કે કહ્યું જે મૂળભૂત કારણભૂત બળ હતું આ યોજના ચાલુ કરવા પાછળનું આપ એ જણાવશો કે મુખ્ય હેતુ શું છે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ યોજનાનો જેમ ડોક્ટર વેદ સાહેબે કીધું એવી રીતે કે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન સમગ્ર રાજ્યમાં આપણે દર મહિનાની નવમી તારીખે યોજવામાં આવે છે તો એ કાર્યક્રમ અંતર્ગત સગર્ભ માતા જે આપણા આશા વર્ક આશા કાર્યકર બહેનો અથવા કે ફિમેલ હેલ્થ વર્કરના વિસ્તારમાં હોય તેમને નિષ્ણાત તબીબ જોડે સારવાર લેવામાં આવે તેમનું નિદાન થાય એમને કોઈ જોખમી ચિહ્નો છે કે નહીં આ સગર્ભા અવસ્થા દરમિયાન એનું નિદાન થાય અને એમને જે જરૂરી સારવાર છે એ મળી રહે તેના માટે ખાસ કરીને બીજા અને ત્રીજા ત્રિમાસિક ગાળાની સગર્ભા અવસ્થા ધરાવતી તમામ સગર્ભા બહેનો અને જોખમી સગર્ભા અવસ્થા ધરાવતી તમામ બહેનોને સારવાર નિષ્ણાત તબીબના સહાયથી મળી રહે તે આ અભિયાનનો મુખ્ય હેતુ છે લીટીબેન બિલકુલ આપણી સાથે ડીસાથી પોપટભાઈ પ્રજાપતિ જોડાયા છે ફોનલાઇન દ્વારા તેમનો સવાલ જાણીશું પોપટભાઈ નમસ્કાર નમસ્કાર જે આપનો સવાલ આપ વિષય નિષ્ણાતોને પૂછી શકો છો હા મારો સવાલ એ છે કે આજે અટલ યોજના છે જી બોલો ડિલિવરી સરકારી હોસ્પિટલમાં થાય તો જેનો લાભ મળે છે કે પ્રાઇવેટ હોસ્પિટલ થવાથી મળે છે નહીં બરોબર છે આપનો પ્રશ્ન ખૂબ જ સરસ છે આ આ પૂર્વ પ્રસૂતિ સેવાઓ દર મહિનાની નોમી તારીખના રોજ ખાનગી તબીબ દ્વારા તપાસ કરવામાં આવે છે ઓર કોઈ જોખમી સહગર્ભાબહેન હોય તો એના માટે પણ એક એક્શન પ્લાન તૈયાર કરીએ કે એની પ્રસૂતિ કયા હોસ્પિટલમાં થવાની છે એ મુખ્યત્વે આપણા તમામ સરકારી દવાખાનાઓમાં ચાહે મેડિકલ કોલેજના હોસ્પિટલ હોય ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોય સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોય કોમ્યુનિટી હેલ્થ સેન્ટર હોય પ્રાઇમરી હેલ્થ સેન્ટર હોય ઓ સાથે સાથે જે ચિરંજીવ યોજના છે ચિરંજીવ યોજના મેં તબીબ જે જોડાયેલા છે એન્ડ દરેક જગ્યાએ આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે સાથે સબ સેન્ટરમાં પણ આ સેવાઓ મળી શકે તો પણ આ જે પૂર જે નિદાન જોખમી છે સગર્ભાબેનને આપણે અલગથી તારવીએ એની યાદી તૈયાર કરીએ ઓર એને દર મહિને એને યોગ્ય તે જે ટેસ્ટ કરાવીએ ઓર ટેસ્ટ કરાવ્યા પછી એમને જે જગ્યા સુનિશ્ચિત કરવામાં આવે બસ માઇક્રો પ્લાન મુજબ એમને સરકારી દવાખાના સાથે સાથે ચિરંજી યોજનામાં પણ એમની સુવાવટ થઈ શકે જે બીપીએલ કાર્ડ ધરાવતા હોય એન્ડ તમામ સરકારી દવાખાનાઓમાં તો આ સેવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ છે સાથે સાથે લાવા લઈ જવાની સેવા ડ્રોપબેક ખિલખલાટની યોજના આપને સાંભળી હશે તો ખિલખલાટ યોજના મારફતે સુવાવટ થયા પછી એને ઘર સુધી ડ્રોપ કરવામાં પણ આવે છે આ સરકારી દવાખામાં દવાખાનાઓમાં તો સુઆવટ માટે ખૂબ જ સારી સેવાઓ ઉપલબ્ધ છે ખૂબ ઉપયોગી માહિતી આપી ડૉક્ટર સાહેબ આપે આપણે જણાવ્યું ફરીથી એક વાત દર્શક મિત્રોને જણાવી દેશો કે જો આ યોજના વિશે ખબર છે અગાઉ આપણે એક ખિલખિલાટ યોજનાને પણ એ વિશે પણ આપણે ઉલ્લેખ કર્યો આગળ આપની વાતમાં તો આવી ઘણી યોજનાઓ હોય છે જે વિશે દર્શક મિત્રોને ખ્યાલ હશે લોકોને ખ્યાલ હોય છે પરંતુ આ યોજના છે જો આજે આપણે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ યોજનાની વાત કરીએ છીએ તો આ યોજના વિશે સાંભળ્યું હોય પણ આ યોજનાનો લાભ કેવી રીતે લેવો તે ખ્યાલ ન હોય તો સગર્ભા મહિલાઓ સીએસસી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સરકારી દવાખાનાઓમાં આવીને સેવાઓ આપે છે નિદાન કરે છે સારવાર આપે છે અને સારવાર આપ્યા પછી જે જોખિમી સગર્ભાબહેન છે હાઈ રિસ્ક બેન કહેવાય છે હાઈ રિસ્ક સગર્ભાબહેનો છે એમની યાદી આમ તો તમામ સગર્ભા બહેનોની યાદી તૈયાર કરવામાં આવે છે એન્ડ સુવાવટના ટાઈમે યા કોઈ પણ મુશ્કેલી ઊભી થાય તો વન ઝીરો એટ આપ ડાયલ કરો એન્ડ તરત જ નજીકના દવાખાનામાં યા જ્યાં બર્થ માઇક્રોપ્લાન્ટ જ્યાં સુવાવટ થવાની છે જ્યાં નિશ્ચિત કરવામાં આવી છે ત્યાં એને શિફ્ટ કરવામાં આવે છે યોગ્ય સમયે ઓર ત્યાં એને સેવાઓ આપવામાં આવે છે ઓર આ જે જોખમી સગર્ભા બહેનો છે એ સાતો આઠ નવ મહિને પણ એને લાવવા લઈ જવા માટે પણ વન ઝીરો એઇટ યા અન્ય વાહન સરકારી દવાખાનામાં એમના માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે જેને ડ્રોપબેક સર્વિસ કહેવાય છે જ્યાં વધારે સુઆવટ થતી હોય ત્યાં ખિલખલાટ વાહન જે આપ એનાથી સુપરિચિત છો ખિલખલાટ વાહન સુઆવટ થયા પછી પણ એમને ત્યાં ઘર સુધી ડ્રોપ કરવામાં આવે છે એન્ડ વન ઝીરો એટ જ્યારે તમે ડાયલ કરશો ત્યારે જ્યારે સુઆવટના સમય સુઆઉટ પહેલાં પણ ઘર ઘરેથી દવાખાના સુધી લઈ જવા માટેની પણ સેવા ઉપલબ્ધ છે ઓ તપાસ કરાવ માટે પણ સાતો મહિના જે જોખમી સાતરબા બહેનો છે એમના માટે પણ આ સેવાઓ વન જીરો એટ મા ઉપલબ્ધ છે જી આપણી સાથે દાહોદ થી અને એક કોલર સંપર્કમાં છે તેનો સવાલ જાણીશું જી નમસ્કાર હા જી નમસ્કાર નમસ્કાર જી આપે અમને દાહોદ થી ફોન કર્યો છે વેચાદભાઈ મકવાણા વાત કરી રહ્યા છો આપ ડોક્ટર સાહેબ ને શું પૂછવા માંગો છો હાજી મારા ઘરવાળીને થોડો પ્રોબ્લેમ છે એને અંદર દુખાવો થાય છે અને કમરમાં દુખાવો થાય છે અને અમુક વાર સફેદ પાણી જેવું થાય છે અમુક વાર એને આરામ થઈ જાય છે અમુક વાર ફરી થાય છે તો એનું શું કરવું જોઈએ હા ખૂબ સરસ પ્રશ્ન છે આપને ખૂબ આપ કાળજી લો છો એ મારે ખરેખર આપે જે વાત કરી છે તે પ્રમાણે હું કહી શકું કે આપ દાહોદમાં રહો છો ઓર દાહોદમાં

વિના મૂલ્યે ત્યાં આપવામાં આવશે તમામ જાતની સેવાઓ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે આપણે ખરેખર ખૂબ કાળજી રાખો છે એવું મારે આપને અભિનંદન પાઠવું છું કે એ સામાન્યતર અમુક એવી તકલીફ હોય છે બેનોમાં ઓર ખાસ કરી જ્યારે સગર્ભા થાય ત્યાર તો આપણે દર મહિનેની દર અઠવાડિયે અગર યોગ્ય લાગે તો નિષ્ણાતની આપણે સેવા લેવી જોઈએ આમ તો સામાન્યતર દર મહિને આપણે સગર્ભા બેનોની તપાસ કરાવવી જોઈએ જે અમને મમતા કાર્ડ છે એમાં પાસપોર્ટ રૂપે મમતા કાર્ડ આવી ગયો છે એના અંદર તમામ એની નોંધ કરવામાં આવે છે એન્ડ તમામ અગાઉથી પણ તારીખ આપી દેવામાં આવે છે દર મહિનાનો બ્લડ પ્રેશર ચેક કરવામાં આવે છે દર મહિનાનું હિમોગ્લોબિન ચેક કરવામાં આવે છે યુરિન ટેસ્ટ કરવામાં આવે છે વજન ચેક કરવામાં આવે છે યોગ્ય જણાય સોનોગ્રાફી પણ તપાસ કરવામાં આવે છે એ તમામ આપણા સરકારી દવાખાનામાં મફત વિનામૂલ્યે ઓ સગર્ભા બહેનોની તો સારવાર માટે સરકાર ખૂબ જ ચિંતિત છે ખૂબ જ સેવાઓ આપી રહી છે એનો લાભ લેવા માટે વિનંતી કરું છું જી ડોક્ટર સાહેબ ખૂબ સરસ માહિતી આપી અને દર્શક મિત્રો તમે અમારી સાથે જોડાયેલા રહો કારણ કે થોડીક ક્ષણોમાં અમે ફરીથી આવીએ છીએ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ યોજના વિશે બીજી ઘણી ઉપયોગી માહિતી લઈને બસ હાલ સમય છે એક વિરામનો આપનું સ્વાગત છે પ્રાયોજિત કાર્યક્રમ હેલો ડોક્ટરમાં આજનો વિષય છે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન આપણી સાથે સ્ટુડિયોમાં વિષય નિષ્ણાત ઉપલબ્ધ છે ડોક્ટર માનસિંહ મણખીવાલા અને સાથે જ છે ડોક્ટર રાકેશ વૈદ્ય આપણે ડોક્ટર્સ સાથે વાતચીત આગળ વધારીએ તો પહેલા આપણી સાથે કોલર સંપર્કમાં છે અરવિંદભાઈ ત્રંબકેશ્વરથી ત્રંબકપુરથી આપણે એમની સાથે વાત કરીશું જી અરવિંદભાઈ મોરી આપ શું પૂછવા માંગો છો

જી પંચમહાલ થી આપણી સાથે પંકજભાઈ પરમાર સંપર્કમાં છે ફોનલાઈન દ્વારા શું પ્રશ્ન છે પંકજભાઈ આપનો મારો પ્રશ્ન એ છે મેડમ જી કે જે માતૃત્વ અભિયાન જે સરકાર ચલાવે છે બરાબર છે હા એના માટે સરકાર તરફથી જે સગર્ભા થતા પેલા એની માટે શું સુવિધા આપે છે ને જે ડિલિવરી થાય ત્યારે અને ત્યાર પછી કેટલા મહિના સુધી સરકાર એને સહાય કરી શકે એ બીપીએલ ને સહાય આપે કે જનરલ કેટેગરી કે કોને સહાય આપી શકે અને કયા કયા દવાખાનામાં એને અને શિશુને ક્યાં લઈ જવાનો એની માટે શું છે કેટલા વર્ષ સુધી એ એ રાખી શકે બસ બસ બીજું કઈ નઈ ખુબજ સરસ સવાલ છે ચોક્કસ જવાબ આપશે આ પ્રશ્ન હું જવાબ આપું છું જે બીપીએલ લાભાર્થી છે તો સરકાર શ્રીની જનની સુરક્ષા યોજના છે સાથે સાથે જનની શિશુ સુરક્ષા યોજના છે સાથે સાથે કસ્તુરબા પોષણ સહાય યોજના છે જનની સુરક્ષા યોજના ઓર કસ્તુરબા પોષણ સહાય યોજનામાં બીપીએલ લાભાર્થીને નાણાકીય સહાય પણ આપવામાં આવે છે ત્રણ તબક્કે આપવામાં આવે છે ઓર તમામ સગર્ભાબહેનને ત્યારથી આપણે શરૂઆત પૂર પ્રસૂતિની જે સેવાઓ છે જ્યારે આપણે પ્રસૂતિની પૂર પ્રસૂતિની જ્યારે નોંધણી કરીએ સગર્ભાની નોંધણી કરીએ ત્યારથી જ તમામ સેવાઓ સરકાર સ્ત્રી તરફથી વિના આપવામાં આવે છે કોઈ પણ જોખમી સગર્ભા બહેનો સિઝરીયનની જરૂરત પડે લોહી બોટલ ચડાવવાની જરૂર પડે કોઈપણ જાતના ઇન્જેક્શનની જરૂર પડે તો સરકારી દવાખાનાઓમાં ટોટલી ફ્રી અને એનો કોઈપણ જાતનો મૂલ્ય આપવાની જરૂરત નથી અહીંયા સુધી કે સરકારશ્રી તરફથી જ્યારે સગર્ભા અવસ્થા દરમિયાન કોઈપણ મુશ્કેલી ઊભી થાય તો વન ઝીરો એટ આપ ડાયલ કરશો તો તરત જ વન ઝીરો એટ સરકારી દવાખાનામે સગર્ભાબહેનને શિફ્ટ કરે છે ઓ ત્યાં સંપૂર્ણ સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે મેં પહેલાં પણ કહી ચૂક્યો છું કે સીઝરનો મોટો ઓપરેશન હોય યા નાનકડી કોઈ પણ બાબત હોય તમામ ઇન્જેક્શન ગોળી વગેરે ઓર ત્યાર પછી પણ છ મહિના સુધી પણ જે શક્તિની ગોળીઓ પણ આપવામાં આવે છે સગર્ભાવસ્થા દરમિયાન પણ ધનુની રસી આપવામાં આવે છે લોહોતત્વની જેને આપણે શક્તિની ગોળી કહીએ છીએ

પહોંચાડવામાં આવે છે મમતા દિવસનો ગામડે ગામડે આયોજન દર બુધવારના રોજ કરવામાં આવી રહ્યું છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર યા એનાથી ઉપર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર સીએસસી જેને કહેવાય સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ છે ત્યાં તો આ સેવા રોજ રોજ ઉપલબ્ધ સોમવારથી લઈને શનિવાર સુધી યા કોઈપણ મુશ્કેલી હોય કોઈ પણ કોમ્પ્લિકેશન હોય તો ટ્વેન્ટી ફોર બાય સેવન ચોવીસ કલાક સુધી આ તમે સ માટે સેવાઓ મળી શકે એ પણ વિનામૂલ્યે બિલકુલ આપણી સાથે મનુભાઈ જોડાયા છે તેમણે આપણો સંપર્ક અમરેલીથી કર્યો છે શું પૂછવા માંગે છે જાણીશું મનુભાઈ નમસ્કાર હા નમસ્કાર જી આપ શું પૂછવા માંગો છો મનુભાઈ મનુભાઈ આપનો અવાજ સંભળાઈ રહ્યો છે આપ પ્રશ્ન પૂછો ક્યાં પછી સરકાર શું સહાય આપે છે બિલકુલ હા ડિલિવરી કર્યા પછી જે પણ સારવાર છે એ સરકારી દવાખાનાઓ મળે જ છે ત્યાર પછી પણ જ્યારે સગર્ભાબહેન ખીલખલાટ વાહનમાં યા સરકારી વાહનમાં સરકારી દવાખાનામાં સોવાટ થઈ હોય તો એને ઘરે મૂકવા જાય છે ત્યાર પછી આપણી જે આશાબહેનો છે યા સાથે સાથે ફિમેલ હેલ્થ વર્કર જે વિસ્તારની આશાબહેનો ઓ સાથે સાથે આપણી જે આરોગ્ય સ્ત્રી રોગ આરોગ્ય ફિમેલ હેલ્થ વર્કર જેને કહેવાય એને એમ કહેવાય એ પહેલા દિવસે ત્રીજા દિવસે સાતવા દિવસે મુલાકાત લે છે ચૌદા દિવસે મુલાકાત લે છે પછી હવે આ આશાબેન તો દર મહિને પંદર સુધી દોઢ માસ સુધી તો જ્યારે બાળક જન્મે ત્યાં બાળક થાય ત્યાં સુધી એ મુલાકાત લેશે બાળકને પણ રસીકરણની કામગીરી કરવામાં આવે છે રસી જે બાળકોને નિયત સમયમાં જે રસી આપવાની હોય જેમાં બીસીજી પેન્ટાવેલેન્ટ પોલિયો હવે એમઆરની વેક્સિન એ પણ આરોગ્ય તર આરોગ્ય જી દર્શક મિત્રો ડોકટર્સ પાસેથી પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન ઉપર માહિતી મેળવી રહ્યા છીએ આપણે આગળ ઘણી વાતચીત કરીશું થોડીક ક્ષણો બાદ વિરામ બાદ આપનું ફરી એકવાર સ્વાગત છે પ્રાયોજિત કાર્યક્રમ હેલો ડોક્ટરમાં આજનો વિષય છે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ યોજના આપણી સાથે સ્ટુડિયોમાં વિશે નિષ્ણાત ઉપસ્થિત છે ડોક્ટર માનસી મણખીવાલા તેમજ ડોક્ટર રાકેશ વૈદ્ય આપણે ડોક્ટર સાથે વાતચીત કરીએ આગળ તે પહેલા આપણી સાથે મહેસાણાથી કોલર જોડાયા છે તેમનો સવાલ જાણીશું જી શિરીનભાઈ મનસુરી આપ મહેસાણાથી મારી સાથે સંપર્કમાં છો આપ શું પૂછવા માંગો છો હા તો આપણે ઓપરેશન કરાવી શરીર સારું હોય ઓપરેશન ફેલ જઈ શકે હા નહીં કયો ઓપરેશન એક ટીયર કરાયું હોય તો અઠવાડિયું ડોક્ટર કે ઓપરેશન સક્સેસ છે કે નહીં તો મને સાઈડમાં હોલ ફાડે તો તો ઓપરેશન સક્સેસ કહેવાય કે ફેલ કેવાય નહીં અમે એવું છે કે ઓપરેશન કર્યા થયા પછી એનો ફોલોઅપ લેવું પડે ઓર ફોલોઅપ થયા પછી જે તે જે તે ડૉક્ટરશ્રીએ આપનો ઓપરેશન કર્યો છે તે આપ એમને બતાવવા જાઓ અને હન્ડ્રેડ પર્સન્ટ સક્સેસફુલ થશે એમ કોઈ ચિંતા કરવાની જરૂરત નથી તેમ છતાં એવું આપને એ લાગતો હોય તો બીજા તબીબી નિષ્ણાતનો પણ આપ સલાહ લઈ શકો જી મેડમ આપણે કોઈપણ યોજના જ્યારે ચાલુ કરવામાં આવે છે ત્યારે તેનો ખૂબ ઉત્સાહ હોય તેનાથી પણ વધારે આનંદ થાય જ્યારે આપણને તેનું રિઝલ્ટ આવ્યું કે નહીં તેની ખબર પડે તો આ યોજના અંતર્ગત અત્યાર સુધી કેટલી સગર્ભા બહેનોએ સેવા લીધી છે તે જણાવશો આ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત આજ દિન સુધી આપણી જોડે બાર લાખ સગર્ભા બહેનોએ પૂર્વ પ્રસુતિ સેવાઓ અંતર્ગત વિવિધ તપાસોની સેવા આપણા અભિયાન અંતર્ગત ગુજરાત સમગ્ર ગુજરાત રાજ્યમાં લીધેલી છે જી જ્યારે આપણે સગર્ભા બહેનોના માતૃત્વ સમયગાળા વિશે વાત કરી રહ્યા છે તો આ સમયગાળા દરમિયાન જોખમી અવસ્થા કોને ગણી શકાય અને કેટલા જોખમી સગર્ભા અવસ્થાવાળા બહેનોને આપણે સેવા આપી છે તે વિશે જાણ કરશું જેમ કે આપણા આ અભિયાનનો મુખ્ય હેતુ છે કે જોખમી સગર્ભા અવસ્થા ધરાવતી બહેનોને શોધી નાખવી એમના કયા ચિહ્નોના કારણે જોખમી સગર્ભા અવસ્થાના વ્યાખ્યામાં આવે છે અને એમને પૂર્ણ સેવાઓ પૂરી પાડવી તો આ અભિયાન અંતર્ગત આપણે આપણે આડત્રીસ હજારથી વધારે જોખમી ચિહ્નો ધરાવતી સગર્ભા બહેનોને શોધીને અને એમને પૂર્ણ સારવાર આપણે પૂરી પાડેલી છે હવે આપણે એમ વિચારીએ કે જોખમી સગર્ભા અવસ્થા દરમિયાનના ચિહ્નો કેવા કેવા કહેવાય તો આપણે લોહીના ટકા જેને આપણે એનિમિયા કહીએ છીએ એ સાત કે તેથી ઓછા હોય પછી આપણે જે નોર્મલ લોહીનું દબાણ એટલે કે બ્લડ પ્રેશર કહીએ છીએ એ એકસો ચાલીસ થી નેવું એના કરતાં વધારે હોય એને આપણે એક જોખમી સગર્ભા અવસ્થા કહી શકીએ કોઈ સગર્ભા બેનમાં જે બ્લડ શુગરનું આપણે મધુપ્રમેય કહીએ પણ સગર્ભા અવસ્થા દરમિયાન પણ ઘણી વખત ડાયાબિટીસના જોવા મળે તો એ બ્લડ શુગર લેવલ પણ કદાચ એમનું જો સગર્ભા અવસ્થા દરમિયાન વધારે હોય અથવા તો કોઈ સગર્ભા બહેનોને પહેલેથી જ ડાયાબિટીસ હોય મધુ હોય અને એ ગર્ભા અવસ્થા ધારણ કરે એ લોકોને પણ આપણે જોખમી સગર્ભા અવસ્થા કહીએ અને એમને કોઈ બીમારી હોય એટલે કે હૃદયની કોઈ બીમારી હોય કિડની કોઈ બીમારી હોય લીવરને લગતી બીમારી હોય એમને કોઈ બીજા રોગ હોય એ બધા આપણે જોખમી સગર્ભા અવસ્થા તરીકે ગણીએ છીએ અને એમને આ અભિયાન અંતર્ગત સેવાઓ અલગથી પૂર્ણ પાડવાનો આપણે પ્રયાસ કરીએ છીએ આમ આગળ આપણે ડોક્ટર વેદ સરે કીધું એવી રીતે તમામ સગર્ભા બહેનોને સગર્ભા અવસ્થા દરમિયાનની પ્રસૂતિ દરમિયાનની અને પ્રસૂતિ પછી બેતાલીસ દિવસ સુધીની તમામ સેવાઓ જાહેર સુધી સંસ્થાઓમાં આપણે વિનામૂલ્યે મૂલ્યે શિશુ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત તો પૂર્ણ પાડીએ જ છીએ જી કોઈ રોગ નિષ્ણાત ને જો આ સાહેબ એક આપવા કરવા માંગુ છું કે જયારે કોઈ સગર્ભાબહેનની જયારે તપાસ કરવામાં આવે છે તો જે તબીબી નિષ્ણાત છે એ સંપૂર્ણ રીતે એમને ફિઝિકલ એક્ઝામિનેશન કરે યોગ્ય જણાય તો એમને દાખલા તરીકે કોઈ પણ શંકા જાય કોઈ પણ જોખમી ચિહ્ન હોય જોખમી ચિહ્નના અલાવ દાખલા તરીકે ટીબીની શંકા જાય એચઆઈવી હોય યા પણ બીમારી શંકા જાય તો એની લેબોરેટરી તપાસ કર્યા પછી ઓર એના એકડિંગલી એને મેનેજ કરે છે ઓર મારી સૌ સો દર્શક મિત્રોને વિનંતી છે કે જે નવમી તારીખના અલાવા પણ આ તમામ સેવાઓ આપણા તમામ સરકારી દવાખાનાઓમાં ઉપલબ્ધ છે સોમવારથી લઈને શનિવાર સુધી અને એના અલાવા પણ ટ્વેન્ટી ફોર બાય સેવન ઉપલબ્ધ છે હું પુનઃ અત્યારે ફરીથી હું આપને જણાવવા માગું છું કે નવમી તારીખ તો એક વિશેષ કાર્યક્રમ જનજાગૃતિ અભિયાન તરીકે તમામ સહગર્ભાબહેન બીજા ટ્રાયમેસ્ટર ત્રીજા ટ્રાયમેસ્ટરમાં તપાસ તો કરાવવાની જ છે પણ સાથે સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પણ જઈને નિયમિત રીતે સહગર્ભાબહેનો તપાસ કરાવે નિદાન કરાવે કોઈપણ જોખમી ચિહ્નો માટે અવેર રહે ઓર મમતા પાસપોર્ટ તરીકે એક ચોપડી પાસપોર્ટની સાઇઝની એક ચોપડી આપવામાં આવી છે એના અંદર બધી નોંધ કરવામાં આવે છે તારીખ આપવામાં આવે છે અને એનો સરકારશ્રી તરફથી ટોટલ કમ્પ્યુટરાઈઝ રેકોર્ડ હવે ટેકો પ્રોજેક્ટમાં પણ ટેકો આ ટાઈપના મોબાઈલમાં આવી ગયો છે એના અંદર પણ એની એન્ટ્રી થાય છે ઓર આઈસી એક્ટિવિટીના પણ જે ફિલ્મો છે ક્વિકી છે એ પણ બતાવવામાં આવે છે કે કઈ ટાઈપનું પોષણ લેવું કઈ ટાઈપને કઈ યોગાસન કરવું તમામ સેવાઓ હવે ટેકો પ્રોજેક્ટમાં પણ આવી ગયો છે મોબાઈલમાં જે ફિમેલ હેલ્થ વર્કર એન્ટ્રી કરી આપનો ખૂબ ખૂબ આભાર ડોક્ટર માનસી ડોક્ટર રાકેશ આપ આપનો કિમતી સમય ફાળીને દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા તો બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ દર્શક મિત્રો આપણી ફરીથી મુલાકાત થશે આવતા શનિવારે આ જ સમયે આજ ચેનલ ઉપર એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા લઈશું